રાજકોટમાં આવડી 150 ફૂટ રિંગ રોડ ચોકડીથી ગોંડલ બાયપાસ સુધીનો વિસ્તાર ફરીથી માલવ્યાનગર પોલીસની હદમાં જોડી દેવાની લોક માંગણી સોસાયટીઓના રહીશો દ્વારા ઉઠવા પામી છે. આ અંગે પોલીસ કમિશનરે રજૂઆત પણ કરવામાં આવી છે. રાજકોટ મવડી 150 ફૂટ રિંગ રોડ પરમવડી ચોકડીથી ગોંડલ બાયપાસ ચોકડી સુધીનો તમામ વિસ્તાર અને સોસાયટીઓ અગાઉ માલવ્યાનગર પોલીસની હદમાં આવતા હતા, પરંતુ આ નવા પોલીસ સ્ટેશન અને હદ વિભાજન બાદ આ રોડની સોસાયટીઓ 150 ફૂટ રિંગ રોડની જમણી બાજુ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ભેળવી દેવામાં આવી છે. આ કારણે આ વિસ્તારના રહેવાસીઓ, ખાસ કરીને વૃદ્ધો અને મહિલાઓને રાત્રિના સમયે કોઈ ઘટના બને તો છેક તાલુકા પોલીસ સ્ટેશન સુધી જવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. અન્ય નાગરિકોને પણ રજૂઆતો કરવા કે ફરિયાદ કરી નજીકના માલવ્યાનગરને બદલે છેક જામનગર રોડ પરના પોલીસ મથક સુધી જવું પડે છે. હાલાકી દૂર થાય તે માટે પ્રજાલક્ષી નિર્ણય લઈ આ વિસ્તારને ફરીથી માલવ્યાનગર પોલીસની હદમાં ભેળવી દેવામાં આવે તેવી 25 સોસાયટીના રહેવાસીઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. રહેવાસીઓએ જણાવ્યું છે કે 26/5/2016 મવડી ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધીના તમામ વિસ્તારો સોસાયટીઓને માલવ્યાનગર પોલીસ મથકની હુકુમતમાંથી વિભાજિત કરી તાલુકા પોલીસની હુકુમતમાં તબદીલ કરી દેવાયા છે. આ કારણે આ સોસાયટીના સ્થાનિક રહીશો, મહિલાઓ અને વૃદ્ધોને પોતાની ફરિયાદ કરવા માટે છેક તાલુકા પોલીસ સ્ટેશને જવું પડે છે, જે ખૂબ જ દૂર પડે છે. રાત્રિના સમયે તો ખૂબ જ હાલાકી થાય છે અને ગોંડલ બાયપાસ ચોકડીથી તાલુકા પોલીસ મથકનું અંતર અંદાજે 14 કિલોમીટર સુધીનું છે. આ કારણે નગરજનોને પોલીસ ફરિયાદ કરવા તેમજ અરજીઓ અને વેરિફિકેશન કરવા તેમજ અન્ય પોલીસ મથકને લગતા અન્ય જરૂરી કામો માટે ખૂબ દૂર સુધી ધક્કા ખાવા પડે છે, જેમાં સમય, શક્તિ અને પૈસા પણ ખૂબ વેડફાય છે. આ સોસાયટીઓ માલવ્યાનગરની હદમાં હતી ત્યારે અંતર ખૂબ જ ઓછું હોવાથી કોઈ પણ ઘટના બને તો પોલીસ તુરંત જ આવી પહોંચતી હતી. મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને પ્રજાલક્ષી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત તાકીદે યોગ્ય નિર્ણય લે તેવી લાગણી અને માંગણી છે. તો અમારી સોસાયટીઓ જે મવડી ચોકડીથી ગોંડલ બાયપાસ ચોકડી સુધીનો જે વિસ્તાર છે વેસ્ટ સાઈડનો, એ લોકોએ લોકોને કોઈને જાણ કર્યા વગર તાલુકાની અંદર અમારો સમાવેશ કરી દીધો. જામનગર રોડ ઉપર રૂડારની ઓફિસ પાસે તો એનો અમને ખ્યાલ નહોતો. અમને ખ્યાલ આવ્યો પછી અમે સોસાયટીના બધાના એક એક સોસાયટીમાં 100-150 બ્લોક છે, એટલે અમે ટોળા સહીમાં માનતા નથી. અમે એના માટે રજૂઆત કરવા માટે સોસાયટીમાંથી આગેવાનો 2-2, 4-4 લઈને આજ લિમિટેડ માણસો લઈને જ અમે આવ્યા છીએ, કે જેથી કરીને અમે આજે આવેદન આપીને અમારી જે રજૂઆત છે એ કે ધ્યાને લઈએ અને અમારો જે પ્રશ્ન છે એ સોલ્વ કરી આપે. અમારું જે અત્યારે તાલુકામાં જે અમારો સમાવેશ કરવામાં આવેલ છે તે માલવ્યા પોલીસ ચોકીની અંદર પાછો જ્યાં હતો ત્યાં અમને પાછો એમાં સમાવેશ કરી આપે, એના માટેની અમે આજે આ રજૂઆત માટે અમે બધા સાથે આવ્યા છીએ સોસાયટીના મેમ્બર. કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ રોહન રાઠોડ, S9 ન્યૂઝ, રાજકોટ.